નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. ગરણી ગર્ભ શંભુતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તં ચ મંગલમ પ્રણામ્યમ રીમ ભૌમાય નમઃ પ્રાર્થના નમસ્કારં ચ નમસ્કરોમી. તો આજે છે 28 સપ્ટેમ્બર 2021 અને વાર છે મંગળવાર. મહિનો ચાલી રહ્યો છે ભાદરવો મહિનો અને વદ પક્ષની આજે સાતમ તિથિ છે. જી હા, વદ પક્ષની આજે સાતમ તિથિ છે. આજે કાલાષ્ટમી પણ છે, મહાલક્ષ્મી વ્રત આજે સમાપ્ત પણ થાય છે અને આજે સાતમનું શ્રાદ્ધ છે, સાતમું શ્રાદ્ધ છે. આજનો સૂર્યોદય 6:29 થશે અને આજનો સૂર્યાસ્ત 6:29 થશે. જી હા, પૂર્ણ 12 કલાકનો આજે દિવસ રહેશે. તિથિ સાતમ છે, જે સાંજે 6:16 સુધીની રહેશે અને ત્યારબાદ આઠમની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો મૃગશિર્ષ નક્ષત્ર છે, જે સાંજે 8:44 સુધીનું રહેશે, ત્યારબાદ આજરા નક્ષત્રની શરૂઆત થઈ જશે. યોગની વાત કરીએ તો વ્યતિપ્યાત યોગ છે, જે સાંજે 5:51 સુધીનું રહેશે, ત્યારબાદ વરિયાન યોગની શરૂઆત થઈ જશે. જો આજની રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ વૃષભ છે, જે 7:15 સવાર સુધીની જ રહેશે. જી હા, વૃષભ રાશિ જે 7:15 સુધીની રહેશે અને ત્યારબાદ મિથુન રાશિની શરૂઆત થઈ જશે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. ઋતુ ચાલી રહી છે વર્ષા, આયન છે દક્ષિણાયન, વિક્રમ સંવત છે 2073. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીશું, પ્રથમ મેષ રાશિ. બાળકો જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી અને તમારા સંબંધો મજબૂત બનાવો. ત્યારબાદ વૃષભ રાશિ. તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે, તમારા વ્યક્તિત્વને સુધારો તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનું કરોડ ધારણ કરો. ત્યારબાદ મિથુન રાશિ. ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે. જે લોકો પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન જવાની શક્યતા છે. જુગાર એટલે શેર સટ્ટો લોટરી. તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કુષ્ઠ રોગથી પીડિત લોકોની મદદ કરવી. ત્યારબાદ કર્ક રાશિ. પત્નીના કામમાં ચંચુપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે સામેથી ગુસ્સાને નોતરશો. તમારા કામથી કામ રાખો, એ જ તમારું ભલાઈનું કારણ રહેશે. જી હા, તમારા ભલાઈ માટેનું એ જ કારણ છે કે તમે તમારા કામથી કામ રાખો. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરીએ તો નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે અડદની દાળને દાન કરો. ત્યારબાદ સિંહ રાશિ. તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવો રહ્યો. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા તો સાંસ્કૃતિક પ્રોજેક્ટને લગતી બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારું આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે તમારા માથાની બાજુમાં દૂધથી ભરેલું વાસણ મૂકો અને એ સવારે કોઈપણ વૃક્ષમાં ઢોળી દો. ત્યારબાદ કન્યા રાશિ. સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો વાદળી રંગના પોશાક ધારણ કરવાનું આપણા માટે શુભ રહેશે. ત્યારબાદ તુલા રાશિ. આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો. આ માટે તમારી ઈચ્છા શક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પર કાબૂ ગુમાવવો નહીં. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા ઘરની અંદર જો માછલી ઘર હોય તો માછલીઓને ખવડાવજો, નહીં તો તળાવની માછલીઓને આજે ખવડાવજો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસે તમારા માટે સારી નથી, તેથી આજના દિવસે તમારા ધનની ખાસ કાળજી રાખજો. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના પોશાકની અંદર લીલા રંગને સમાવેશ કરો. ત્યારબાદ ધનરાશિ, ધનુરાશિ. તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનો સરમય સરળ પાત્રક આજે હળવા થવાનો તમને પૂરતો સમય આપશે. ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું બધું ધન ખર્ચ થઈ શકે છે, જેથી માનસિક તાણ વધી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે મદિરાપાન અને ધૂમ્રપાનનો સંપૂર્ણ ત્યાગ કરજો. ત્યારબાદ મકર રાશિ. સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો એમ છો.
આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખા દાનમાં આપો. ત્યારબાદ કુંભ રાશિ, ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાની અવગણના કરો. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પિતા અથવા તો પિતા સમાન લોકોને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે ઘઉં અને ગોળ દાનમાં આપો. ત્યારબાદ મીન રાશિ, હૃદયરોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ સમય છે. તેઓને હજુ વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. જે લોકો ક્યાંક નિવેશ કરવાનું વિચાર્યું હતું એમના માટે આજનો દિવસ આર્થિક હાનિ લાવી શકે એમ છે. માટે નિવેશ કરતા પહેલા સ્થિતિ તપાસજો. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા ઈષ્ટદેવને પરિવારની સાથે બેસી લાલ સિંદૂરનો ચોલો અર્પણ કરો. તો હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડાર ને સંગ ધર્મ દર્શન.